गुड मॉर्निंग बाळको, आपणे धोरण 8 માં અગાઉ સ્વાધ્યાય 5.1 જોયું, હવે આવે છે સ્વાધ્યાય 5.2। હવે અહીંયા તમને શું આપેલું છે, આ તમને વર્તુળ પ્રમાણે છે તો આને શું કહેવાશે, પાઈ ચાર્ટ કહેવાશે। હવે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશેની વાત કરવામાં આવી છે। બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ મુજબ પરિણામો મળ્યા કે 10% લોકોને શાસ્ત્રીય સંગીત ગમે છે, પછી 20% લોકોને અર્ધશાસ્ત્રીય સંગીત ગમે છે, પછી 40% લોકોને હળવું સંગીત ગમે છે અને 30% લોકોને લોક સંગીત ગમે છે। જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી, શાસ્ત્રીય સંગીત 10% છે તો આપણે કેવી રીતે મેળવવાનું, તો કે 10% એટલે 10^100 થાય ને, ટકા મેળવવા હોય એટલે, તો 20 યુવાનો છે તો 10% એ કેટલા યુવાનો થાય છે, 20, તો કેવી રીતે થશે, તો કે 10% એ 20 યુવાનો થાય છે તો કેટલા હશે, તો આ મીંડો ઉડી ગયા, હવે 10 અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા જશે તો ગુણાકારમાં, એટલે કેટલા હશે, 200। તો અહીંયા શાસ્ત્રીય સંગીતમાં કેટલા હશે, 200 વિદ્યાર્થીઓ અથવા તો 200 લોકો યુવાનો હશે। પછી કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે, કયા પ્રકારનું સંગીત જો તો કે 40% વધારે છે ને સૌથી એ વધારે પસંદ કરે છે, તો શું આવશે બીજામાં, હળવું સંગીત। પછી જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 CD તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી CD હશે, તો જો 1000 કે છે તો પેલું શાસ્ત્રીય સંગીત કેટલું છે, 10% છે, એના પછી અર્ધશાસ્ત્રીય સંગીત કેટલું છે, અર્ધશાસ્ત્રીય સંગીત 20% છે, એના પછી હળવું સંગીત કેટલું છે, 40%, અને લોક સંગીત છે 30%, બરાબર। તો કુલ 1000 કે છે ને, કુલ કેટલી કેસેટ છે એની પાસે, 1000, તો આપણે શું કરશું, બધા એના ગુણ્યા 1000। હવે આ ટકા છે, ટકા હોય એટલે છેદમાં કેટલા આવે, 100 આવે, એટલે છેદમાં શું મૂકી દેવાના, 100, ટકા કીધા છે એટલે છેદમાં 100 મૂકી દેવાના। હવે આ બે મીંડા ઉડી જશે બધામાં, તો કેટલા આવશે, તો કે 10 × 10 એટલે 100, 20 × 10 એટલે 2×1 = 2 અને 2 મીંડા એટલે 200, પછી 4×1 એટલે 4×1 = 4 અને 2 મીંડા એટલે 400, 3×3 અને 2 મીંડા એટલે 300, તો 100 × 200 = 300, 300 × 300 = 600 અને 600 × 400 = 1000, તો થઈ ગયા 1000। તો આ રીતે કરવાનું છે। હવે શું છે, 360 લોકો શિયાળો ઉનાળો ચોમાસું એમ 3 ઋતુમાંથી પસંદગી ઋતુ માટે મત આપવામાં આવ્યા છે, આયરા જુઓ મતની સંખ્યા છે 90, 120 અને 150। કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા છે, કઈ ઋતુને મળ્યા છે, શિયાળાને, કેટલા છે, 150 ને લખવાના શિયાળાને। પછી દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધવું, ત્રણેયનું ખૂણાનું માપ શોધવાનું છે, કઈ રીતે શોધાશે, તો કે કુલ ખૂણાનું માપ કેટલું હોય વૃતાંશનું, 360 હોય, બરાબર, 360। હવે પેલા તો આ ત્રણેયનો સરવાળો કરો કે 90 + 120 + 150, તો જુઓ 5 × 2 = 7, 7 × 9 = 16, 360 થઈ ગયા, એટલે કે 360 × 90 / 360 પેલું ઉનાળા માટેનું છે। હવે શું કરવાનું, 360 તો મેઇન વૃતાંશનું કોણ છે એટલે આપણે 360 જ લખશું। હવે અહીંયા કને પેલું શું છે, 90 છે, અને કુલ હોય ને એ નીચે લખવાનું, એટલે 360 ઉડી જશે એટલે 90 જ આવશે। સેમ જ રીતે 360 × 120 / 360 એટલે ઉડી જશે એટલે 120, એટલે કે ત્રણેયનો વૃતાંશ કોણ એટલો જ આવશે। તો બીજું શું કીધું, દરેક વૃતાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ, તો શું લખવાનું, ઉનાળાનો વૃતાંશ કોણ 90 °, ચોમાસાનો 120 °, અને શિયાળાનો 150 °। ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો। તો પાઈ ચાર્ટ દોરવાનું કે છે, તો શું કરવાનું, પાઈ ચાર્ટ આનાથી દોરવાનું, જો પરિકર છે ને એનાથી શું કરવાનું છે, તમને એક વર્તુળ દોરવાનું છે, આ એક વર્તુળ દોર્યો, વર્તુળનું મધ્યબિંદુ હતું, હવે શું કરવાનું, એ મધ્યબિંદુમાંથી એક આડી રેખા દોરી નાખવાની, અથવા તો ઊભી અથવા આડી, જો પાઈ ચાર્ટ દોરવાનું કે છે, કેવી રીતે દોરાય તમને સમજાવું છું। પેલા એક આખું વર્તુળ દોરવાનું, જે મધ્યબિંદુ હતું ત્યાં મધ્યબિંદુ રાખી, પછી શું કરવાનું છે, એક આડી રેખા દોરવાની છે, અને હવે આપણે શું કરવાનું છે, કેટલા અંશનું કીધો, તો કે 90 °, 120 °, અને 150 °, 90, 120 અને 150 °ના ખૂણા દોરવાના છે। કેવી રીતે, તો પેલા હું 90 °નો દોરી નાખું, કે આ જે ટપકું છે ને વચરું, ત્યાં કને શું રાખીશ,
આ કોણ માપક રાખીશ બરાબર અને આ લીટી અને આ લીટી ઉપર એટલે ક્યાં આવે છે અહીંયા સીધે સીધા આવે છે તો આ મેં રેખા એક સીધી દોરી નાખી એટલે આ કેટલાનું બની ગયું 90 અંશનું બની ગયું અને હવે છે 120 નો અને 150 નો તો આ 90 અંશનો છે તો આ પણ 90 અંશનો હશે તો આપણે તો એટલો નથી જોતો એટલે આ બાકીનો જે લીટો છે ને એ આપણે શું કરશું હવે બગાડી નાખશું હવે આના ઉપરથી 120 ને 150 ના બે ભાગ પડશે કેવી રીતે તો ફરી પાછું આ બિંદુ ઉપર અહીંયા બિંદુ રાખવાનું અને આ લાઈન છે એ અહીંયા લાઈન ઉપર રાખવાની હા હવે 120 તો 120 ક્યાં છે જુઓ તો આપેલા અહીંયા દેખાય છે 120 તો 120 જ્યાં છે ત્યાં નિશાન કરી નાખ્યું હવે શું કરવાનું આ જે નિશાન થાય છે ત્યાં એક રેખા દોરી નાખો એટલે આ 120 અંશનું થઈ ગયું હવે આ 150 અંશનો દોરવો પડશે નહીં દોરવો પડે પણ આપણે માપી લઈએ કે 150 અંશનો થાય છે કે નહીં તો જુઓ અહીંયા કનેથી જે બિંદુ છે ત્યાં બિંદુ રાખ્યો આડી રેખા ઉપર આડી રેખા રાખી તો આ 150 અંશનો થઈ ગયો તો કે હા થઈ ગયો તો આપણે દોરવાની જરૂર નથી એટલે બે દોરશું એટલે ત્રીજો આપોઆપ મળી જ જશે પણ છતાં પણ ચેક કરી લેવાનું કે થાય છે કે નહીં એટલે પેલા વર્તુળ દોરી એનું બિંદુ લેવાનું અહીંયાથી આખી આડી રેખા દોરવાની પછી કોણ માપકની મદદથી ખૂણા દોરતું જવાનું છે તો આ આપણે પાઈ ચાર્ટ બનાવ્યો હવે આવે છે વાદળી રંગનું લીલા રંગનું લાલ પીળો તો સેમ ઈ જ રીતે કરવાનું છે કે પાઈ ચાર્ટ તો હવે આ તમને મેં પાઈ ચાર્ટ શીખવાડ્યો તો બાકીનો આની જેવો પાઈ ચાર્ટ આવડી જાય પણ અંશ કેવી રીતે નક્કી થશે આની જેમ એ તમને હું સમજાવી દઉં કે કુલ કેટલા આપેલા છે જુઓ 18 વત્તા 9 એટલે કુલ 36 છે તો આપણે કેવી રીતે શોધશું તો પેલો વાદળી રંગ છે ને તો વાદળી રંગનો અંશ કેવી રીતે આવશે તો કે 360 તો આવશે જ પેલા એના ગુણ્યા વાદળી કેટલા છે 18 અને કુલ કેટલા છે 36 તો છેદમાં 36 સેમ ઈ જ રીતે લીલો તો કુલ અંશ કેટલાનો હોય કુલ 360 અંશનો હોય પછી લીલાના કેટલા છે 9 અને આ કુલ કેટલા છે 36 આ 360 તો બધામાં આવશે ને 36 પણ બધામાં આવશે પણ કલર પ્રમાણે સંખ્યા બદલશે કેવી રીતે તો જો 36 એકા 36 એટલે આ 10 થઈ ગયા 36 દામ 360 હવે 10 ગુણ્યા 18 તો કેટલા આવશે 180 10 ગુણ્યા 9 તો કેટલા આવશે 90 અંશ એવી રીતે તમને બધાના ખૂણા શોધવાના છે હવે ખૂણા શોધાઈ જાય એના પછી સેમ આ જ રીતે વર્તુળ દોરી એક 90 અંશનો બનાવ્યો હવે 120 અંશનો બનાવવાનો 180 અંશનો બનાવવાનો પછી 60 અંશનો આવશે તો એ રીતે તમારે પાઈ ચાર્ટ આ જાતે દોરવાનું છે એના પછી દાખલા નંબર 4 તો એમાં શું કરવાનું છે તો કે અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત અને સાવી અને વિજ્ઞાનના 540 ગુણના તમને અહીંયા અંશ દેખાડેલા છે હવે કયા વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવ્યા હશે તો તમને અહીંયા કને ક્યાં 105 ગુણ નથી દેખાતા કારણ કે આ ગુણ નથી પણ એ અંશ છે આપણે કેમ અહીંયા આપણે અંશ શોધ્યા હતા એટલે આનું 180 અંશ આવ્યું હતું વૃતાંત શોધ્યું હતું ને એવી રીતે આપેલું છે તો આપણને આવી રીતે ગુણ મેળવવાના છે કે શું કીધું છે કે 540 ગુણ માટે વૃતાંત કોણ કેટલો 360 તો 105 માટે કેટલો એવી રીતે કેવી રીતે પદ મંડાશે તો કે 540 ગુણ માટે વૃતાંત કોણ 360 હોય તો 105 માટે કેટલો ચોકડી ગુણાકાર 105 ગુણ્યા 360 ભાગ્યા 540 હવે આને આપણે ઉડાડશું તો 18 દુ 36 અને 18 તેરી 54 હવે આ ઉડશે તો કે હા 3 તેરી 9 ને 3 5 15 બરાબર એટલે 35 દુ 70 તો કેટલા ગુણ મેળવ્યા હશે 70 ગુણ મેળવ્યા હશે પછી હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા છે તો આપણે હિન્દી અને ગણિત શાસ્ત્રનું બંનેનું શોધવું પડશે તો પેલા હિન્દીનું શોધીએ તો હિન્દીના કેટલા અંશ છે અહીંયા 70 અંશ છે તો આવી જ રીતે કે 540 હશે તો 360 અંશ તો 70 હશે તો કેટલા 70 ગુણ્યા 360 ભાગ્યા 540 18 તેરી 54 અને 18 દુ 36 અને 70 તો જો અહીંયા 70 ભાગ્યા 3 કરીએ એટલે 3 દુ 6 અને 10 તો 3 ના પાડામાં 10 આવે છે નથી આવતા તો શું કરશું પોઈન્ટમાં જવાબ આવશે એટલે 70 દુ 140 ભાગ્યા 3 3 4 12 3 6 18.67 તો કેટલા આવશે 46.67 ગુણ મેળવ્યા હશે હવે ગણિતનું જોઈએ તો ગણિતમાં કેટલા ટકા આપેલા છે 90 ટકા આપેલા છે
तो 540 से 360 तो 90 એ કેટલા તો 90 ગુણ્યા 360 ભાગ્યા 540 તો 18 દુ 36 18 તેરી 54 ને 30 તેરી 90 તો 30 દુ 60 તો ગણિતમાં કેટલા મેળવ્યા છે 60 હવે શું કીધું છે કેટલા વધારે ગુણ મેળવ્યા તો 60 માંથી 46 બાદ કરીએ એટલે કેટલા આવશે 14 કેટલા આવશે 14 તો એને કેટલા ગુણ મેળવ્યા હશે 14 ગુણ વધારે મેળવ્યા ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સાવી ના અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે તો જો હિન્દી અત્યારે મેં કેમાં હિન્દીનું ને ગણિતનું શોધ્યું એ જ રીતે તમને કોનું કોનું શોધવાનું છે હિન્દીનું શોધેલું છે બરાબર હિન્દીના શોધી લીધા આપણે તો હવે કોનું કોનું શોધવાનું છે તમને તો કે સાવીનું અને વિજ્ઞાનનું શોધવાનું છે સાવી અને વિજ્ઞાનનું પછી શું કરવાનું તો કે હિન્દી અને વિજ્ઞાનનો સરવાળો કરવાનો સાવી અને વિજ્ઞાનનો સરવાળો કરવાનો પછી એ બંનેનો સરવાળો બાદ કરવાનો આવી જ રીતે સેમ તો આ શું કરવાનું છે આના ઉપરથી આપણે ફક્ત પ્રશ્નોના જવાબ જ આપવાના છે હવે દાખલા નંબર 5 માં શું કરવાનું છે તો કે વૃતાંશ કોણ મેળવી અને પછી પાઈ ચાર્ટ આ પાઈ ચાર્ટ જે દોર્યો હતો ને આગળ એના પ્રમાણે પાઈ ચાર્ટ દોરવાનો છે વૃતાંશ કોણ કેવી રીતે મેળવવાના તો સેમ આગળની જેમ જ કે 360 ગુણ્યા 40 છે તો ગુણ્યા 40 ભાગ્યા કુલ કેટલા છે 72 તો 72 એટલે 18 દુ 36 એટલે કે 20 અને 18 દુ 36 18 તેરી 54 18 ચોક 72 અને 4 5 20 એટલે કે 72 ને આપણે 360 વડે ઉડાડશું તો કેટલા આવશે 5 આવશે 5 ચોક 20 તો પહેલાનું કેટલું આવશે આનું 200 પછી બીજાનું 360 ગુણ્યા 12 છેદમાં 72 તો વળી પાછું 5 વડે ઉડાડીએ તો 12 5 60 એટલે કેટલા આવશે 60 પછી 360 ગુણ્યા 9 છેદમાં 72 ફરી પાછું 5 વડે ઉડાડીએ તો 5 નવા 45 તો આનું કેટલું આવશે 45 ફરી પાછું એમને એમ 360 ગુણ્યા 7 છેદમાં 72 ફરી પાછું 5 વડે ઉડાડીએ તો 5 7 35 360 ગુણ્યા 4 છેદમાં 72 4 5 20 તો આ તમને અંશ મળી ગયા બધાય તો હવે શું કરવાનું છે આના ઉપરથી પાઈ ચાર્ટ આવી રીતે પાઈ ચાર્ટ દોરો પછી એક 200 નો પછી એના ઉપરથી બધાય ખૂણા બનાવવાના છે કોના મદદથી ખૂણા બનાવવાના છે તો કે આ કોણ માપકની મદદથી આવી રીતે પાઈ ચાર્ટ દોરવાનો છે મેં તમને આગળ જે શીખવાડી દીધું છે તો આ સ્વાધ્યાય 5.2 જે છે એ આ રીતના તમને પાકી બુકમાં પૂરું કરવાનું છે થેન્ક યુ